ગુડ મોર્નિંગ ઓલ ફાઇન ધ લેક્ચર ઓફ ઓફ બીકોમ સેમ ઇંગ્લિશ સબ્જેક્ટ એટ ધ ધ એન્ડ ઓફ લેસન ન્યુ માર્કેટ સ્પેસ બિલિયન ઇન્વેસ્ટર્સ લુક બિયોન્ડ ધ અર્થ ધ ન્યૂ માર્કેટ સ્પેસ સ્મેસ અવકાશ માટેની એક નવી માર્કેટ જ્યાં અબજો બધી લોકો ઇન્વેસ્ટ કરી શકે લુક બિયોન્ડ ધ અર્થ અર્થ સિવાયના ગ્રહ પર જવાની જોવાની રહેવાની એના પર સંશોધન માટેની જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અબજોપતિ લોકો એના ઉપર આખો લેસન્સ છે લિટન બાય જોન સેનિયર જોન સેનિયર દ્વારા લખાયેલો આ લેખ જે લંડન ફાઇનાન્શિયલ ટાઈમ વિકેન્ડના એડિટર છે જે આપણે વાત કરી કે આ આ આર્ટિકલમાં શું લખેલું છે એની આપણે વાત કરેલી પહેલાં એવું માનવામાં આવતું કે પૃથ્વી ઉપર રદ જીવન શક્ય છે બીજે ક્યાંય ગ્રહ પર જવું કે વિચારવું એ પણ વિચારવાનું જ પોસિબલ હતું કે બસ એમ જ માનવામાં આવતું કે પૃથ્વી પર જ જીવન શક્ય છે જેમ એડવાન્સમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી એડવાન્સમેન્ટ આવ્યું સૌ તો ચાલુ થઈ અવકાશયાન ઓગણીસો પચાસ પછી પછી એવું વિચાર્યું કે કદાચ એવું બની શકે ભવિષ્યમાં ત્યાં માણસો સેટલ હોય ત્યાં થઈ શકશે જઈ શકશે રહી શકશે ટેકનોલોજી અને એમાં જો આ વિકાસ થશે તો બની શકે કે અર્થ સિવાય પૃથ્વી સિવાયના ગ્રહ પર પણ જીવન શક્ય મને તો લોકો ત્યાં રહેતા હશે એવું જાણવા મળશે આપણને જે પ્રાઇવેટ કંપનીઝની વાત કરી હતી આપણે કે જે સ્પેસ એક્સપ્લોરેશનમાં આગળ વધે છે એમનો છે આઈડિયા છે કે ચંદ્ર પર કોલોની સ્થાપવી મંગળ ગ્રહ પર અગેઇન પાછું ચૌ ઇન ધીસ આર્ટિકલ જે આર્ટિકલ ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં પબ્લિશ થયો છે એમાં મોર્ડન પાવનિયર્સ માઇટ ઓપન અપ સ્પેસ એક્સપ્લોરેશન ઇન ધ કમિંગ ડિકેટ્સ આગળના દસકામાં એ લોકો શું કામ કરવાના છે એમની વાત કરે છે જે મુખ્ય પાવનિયર્સ એટલે જે મુખ્ય ભાગ ભજવતા આગળ પડતા લોકો જ્યાં સ્પેસ રિસર્ચમાં કામ કરે છે ત્યારે કે દસકામાં આખી દુનિયા બદલી દે છે દસકા પછીના એના પ્લાન છે બે હજાર પચીસમાં તે બે હજાર ક્યારે કરશે આ લોકો બે હજાર ચૌદનો પ્લાન કરે છે બે હજાર દસ દસ વર્ષ પછી એટલે કે પછીના દાયકામાં એટલે બે હજાર ચોવીસ પચીસમાં એ લોકોના ઘણા બધા પ્લાન્સ છે શું કરવા માગે છે એ લોકો એની આખી વાત આ આર્ટિકલમાં છે સ્ટાર્ટિંગ આપણને યાદ છે એકવીસમી સદી સૌથી પહેલું સ્ટેડલી કુબ્રિકનું ભવિષ્ય દર્શનનું મૂવી ટુ થાઉઝન્ડ વન આ સ્પેસ ઓડીસીની શરૂઆત કરી પછી કઈ રીતે નાઇટ ફ્રેન્કની વાત કરી યુએસ ગવર્મેન્ટ કઈ રીતે પ્રાઇવેટ વેલ્થ કઈ રીતે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે પ્રાઇવેટ કંપનીઓમાં સ્પેસ રિસર્ચ માટે દસ પ્રાઇવેટ કંપની છે એના નામ આપેલા છે એમાં એલન મસ્ક વર્જન ગેલેક્ટિક આ બે સૌથી અત્યારે આમ એલન મસ્ક ની અને રિચાર્ડ બ્રેસન ની બ્રેન્સન ની વર્જિન ગેલેક્ટિક આ બે વધારે ફેમસ છે એમાં વર્જિન ગેલેક્ટિક ની વાત છે ઘણી બધી વાતો કરીએ એમની કે ભાઈ વર્જિન ગેલેક્ટિક કે 25000 ડોલર અઢીસો ડોલર સોરી ઇંચ પર્સન ફોર ઇચ પર્સન ની ટિકિટ રાખી છે એસી મિલિયન ડોલર તો એમણે આજે ડિપોઝિટ કરી લીધી છે સાતસો લોકો સાતસો લોકો સ્ટેવન કન્ટ્રીઝમાંથી એમને આમાં રજીસ્ટર કરાવી દીધું છે સ્પેસિપ માટે લિયોન કેપ્રિકો સ્ટીફન હોકિંગ જસ્ટિન પેપર કેન્ટી બ્રધર્સ અને લેટી ગાગા પણ રેકોર્ડ બનાવવા માટે આમાં એમને ઇન્વેસ્ટિંગ કરેલું છે વજિન ગેલેક્ટિક ની ફ્લાઇટની વાત છે પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇન્ટર કોન્ટિનેન્ટલ ની વાત કરે છે સબ ઓર્બિટલ ટ્રાવેલ કુડ કટ ધ જર્ની ટાઈમ ફ્રોમ લંડન ટુ સિડની ટુ જેસ્ટ કપલ ઓફ અવર્સ બે કલાકમાં લંડન ટુ સિડની કરી પહોંચાડી દેશે સેન્ટ ફ્રાન્સિસ્કો ટુ સિંગાપોર દુબઈ ટુ વેન્કોર વુડ ટેક નાઇન્ટી મિનિટ બસ નેવજ મિનિટમાં પહોંચી જશે અને મોસ્કો ટુ ન્યૂયોર્ક જસ્ટ એન અવર એક ખંડમાંથી બીજા ખંડમાં જવા માટે એક ખંડના બીજા એક ખંડના દેશમાંથી બીજા ખંડના દેશમાં જવા માટે પણ કલાક મોસ્ટ ઓબલી કલાક બે કલાકમાં આખું આ ટ્રાન્સફોર્મેશન થઈ શકશે એકબીજાથી આપણે બીજા પ્લેસ પર આપણું ટ્રાન્સપોર્ટેશન કઈ જગ્યાએ આપણને સહી સલામત પહોંચાડી દેશે એવા ટેકનોલોજી આગળ વધી રહી છે નાઇટ ફ્રેન્કનો રિપોર્ટ બે હજાર ચૌદની વાત કરે છે કઈ રીતે આખી અસર પડી છે પછી વાત કરે છે બેલી

વેન ચાઈના એન્ડ સમ અધર પાર્ટસ ઓફ એશિયા રીઅલ ડિસ્કવર હાઉ ટુ ડેવલપ ગુડ હોલિડે રિસોર્ટ્સ કઈ રીતે આ બધા રિસોર્ટ્સને એવું બનાવું કે લોકોને એટ્રેક્ટ કરવા ટ્રાવેલિંગ માટે કેટલી ટેકનોલોજી આગળ વધશે કે લોકો ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્રાવેલ પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સપોર્ટેશન અને આવી રીતે આવા યુરોપમાં ને એમાં ઘર લેશે કેટલું વિજ્ઞાનની ટેકનોલોજી આગળ વધશે કે લોકો આ રીતે ઝડપથી સરળ રીતે મુસાફરી કરી શકશે પછી બહુગ્રહી બનાવી જીવનને બહુગ્રહી બનાવ મે એક અ લાઈફ મલ્ટીપ્લેનેટરી અલગ અલગ ગ્રહ અમારે ખાલી પૃથ્વી પર જ નહીં મલ્ટીપ્લેનેટરી તમે અલગ અલગ ગ્રહ પર જઈને તમારું જીવન વિતા હોય ઇફી લિસન ટુ મેની ફૂટ ફૂટીસ્ટ આ રસ રાખવાવાળા લોકોને જો તમે પૂછો તો તમને ખ્યાલ આવશે કઈ રીતે બિલિયન્સ ડોલર્સ કોઈ ઇન્વેસ્ટ કરીને કે તમે ખર્ચીને તમે પૃથ્વી સિવાયના ગ્રહ પર ફરી શકશો ચંદ્ર પર જઈ શકશો મંગળ પર જઈ શકશો એલેન મસ્કની વાત કરે છે એલેન મસ્ક ફોર્ટી ટુ યર ઓલ્ડ ફાઉન્ડર ઓફ પેસેક્સ સ્પેસેક્સના ફાઉન્ડર છે એલેન મસ્ક એની વાત કરીએ છે વી ડોન્ટ કમ્પીટ વિથ કંપનીઝ લાઇક વર્જિન ગલેક્ટિક અમે વર્જિન ગલેક્ટિક કંપની સાથે કોમ્પિટિશન નથી કરતા કેમ કે અમારા રોકેટ એના કરતા શો ઘણા મોટા છે ઘણી બધી વાતો મસ્ક મસ્કની વાત કરી છે કે સ્કૂલમાં તો ત્યારે અમુક વસ્તુ બિલીવ કરતા કે ત્રણ વસ્તુ છે એ ફ્યુચર ઓફ હ્યુમાનિટીને અસર કરે છે ઇન્ટરનેટ સસ્ટેનેબલ એનર્જી અને મલ્ટિપ્લેનટરી લાઈફ એના પર એમણે કામ કર્યું અને ટુ થાઉઝન્ડ ટુ

કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્પેસ ક્રાફ્ટ માટે ડોગ બની સિલ ઇટ્સ અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ એસ્ટ્રાપ ઇઝ અ પર્મનન્ટ સેટલમેન્ટ ઓન માર્સ બાય યુઝિંગ રોકેટ દેટ કેન રીટેન ટુ અર્થ ઇન્ટેક્ટ પર્મનન્ટ સેટલમેન્ટ ઓન માર્સ મંગળ ગ્રહ પર રાધર દેન બર્ન અપ ઇન ધ એટમોસ્ફિયર એવા યુઝ એવા રોકેટ્સને યુઝ કરવા કે જે રીયુઝ થઈ શકે કે ખાલી એમ નહીં કે પહોંચાડીને પાછા પૂરું ભસ્મ થઈ જાય નહીં પોચે પાછા આવે વરી રીયુઝ કરી પાછા મોકલવામાં આવે એ પ્રકારની એમની ગોઠવણ છે ઓફરિંગ ચીપ રિયલેબલ ડિલિવરી સર્વિસ ટુ નાસા એન્ડ કોમર્શિયલ ગ્રાઇન્ડ ફોર મસ્ક અમન્સ ટુ ધ ટેકનોલોજી દેટ કુડ વન ડે ગેટ હ્યુમન્સ ઓન માર્સ એ પરફેક્ટ ટેકનોલોજી બનાવી કે જે લોકોને લઈ જશે પરફેક્ટ ટેકનોલોજી પરફેક્ટ જર્ની કરાવી અને એક દિવસે મંગળ ગ્રહ પર લોકોને પહોંચાડશે એવું એમનું સપનું છે હોપફુલી વી વિલ બી એબલ ટુ સેન્ડ ધ ફર્સ્ટ પર્સન ધેર બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અને બે હજાર પચીસમાં એમનું છે સપનું કે એ પહેલો પર્સન ત્યારે સેન્ડ કરશે ડેવલપિંગ રિઝર્વેલ રોકેટ્સ આર ધ ફંડામેન્ટલ બ્રેક થ્રુ નીડેડ ઇન રોકેટરી વિધાઉટ વિચ ધેર વિલ બી નો માર્સ બેઝ વી આર એન્ડ ધેર ક્વાઇટ યટ બટ વી આર વર્કિંગ ઓન બે હજાર પચીસમાં એમનું સપનું છે કે પહેલો માણસ ત્યાં જશે અને ઘણી બધી રોકેટરી સાયન્સ પર એમનું કામ કરે છે જે ત્યાં માર્સ બેઝ એટલે કે જે મંગળ ગ્રહ પર છે સોરી વાતાવરણ છે ને અનુકૂળ આવે એ પ્રકારના રોકેટ કે જો એ વાતાવરણમાં એ રીતે ન અનુકૂળ આવે તો ત્યાં રોકેટ થઈ જાય એટલે કે અમે લોકો કામ કરીએ છીએ અમે લોકો જે અમે ત્યાં પોચો નથી પણ અમે એના પર કામ કરીએ છીએ આઈ ડોંટ થિંક દેટ હ્યુમનિટીઝ એન્ડ ઇઝ અપોનસ કન્ટિન્યુઅસ બટ ઇવન દેટ ધીસ ઇઝ ધ બર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી વેચ હેડ બિન પોસિબલ ફોર અસ ટુ બીકમ મલ્ટિપ્લેનેટરી ઇટ મેક્સ અ લોટ ઓફ સેન્સ ટુ એક્ટ નાવ શું કે છે ઇતિહાસ બનવા જઈ છે કે આ પોસિબલ થશે કે લોકો બહુગ્રહી જીવન જીવી શકશે કેમ કે એક ગ્રહમાંથી બીજા ગ્રહ પર જવું અહીંયા પૃથ્વી પર રહેતા હોય તો મંગળ પર જવું ચંદ્ર પર જવું અને એના ઉપર અત્યારે કામ પણ ચાલુ છે આ ફક્ત એપલો લુનાર મિશન નાસા જ બજેટ છે શ્રેંગ ફ્રોમ મોર ધેન ફોર પર્સન્ટ ઓફ ધ ફેડરલ બજેટ ઇટ્સ કરંટ લેવલ ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જે પાંચ ચાર પર્સન્ટ નાસાનું બજેટ હતું એપોલો લુનાર મિશન પછી એ ઘટીને જીરો પોઈન્ટ પાંચ પર્સન્ટ થઈ ગયું છે મેં ફાઉન્ડેડ સ્પેસેક્સ એલન મસ્ક વાત કરે છે કે જ્યારે મેં સ્પેસેક્સને ફાઉન્ડર કર્યું ડેવલપમેન્ટ ઇન સ્પેસ ટ્રાન્સપોર્ટ એન્ડ રોકેટ ટેકનોલોજી હેડ એસેન્શિયલી ફ્રોઝન થીજી ગયો છું સાઇઝ મસ્ક ધ રશિયન હેડ ધ સેમ રોકેટ દેવ આર યુઝિંગ વેન ધ સોવિયત યુનિયન ફેલ જ્યારે સોવિયત યુનિયનનું ફેક ગયું જ્યારે રશિયન એ જ રોકેટ વાપરતા યુએસ હેડ બોન એન્ડ લખુટ લખી રોકેટ્સ That were designed in the last century. locked rockets. The only way technology in the field improves is a result of new entrance. Otherwise, there is little incentive for the incumbents to get better. Would Musk like to visit Musk himself? So, Musk, how much do suffer? વેધર આઈ ગો ઇટ્સ અ સેકન્ડરી મેટર હી સેઈ હું જઈશ કે નહીં એ તો બીજી મેટર છે એટલે ફોર ધ ગુડ ઓફ હ્યુમેનિટી પણ માણસો ને પહોંચાડીશ એ મારું એક સપનું છે કે એમની નીડ એમને હોય તો હું એ કામ કરીશ હવે હી અંડરસ્ટેન્ડ વાય સો મેની પીપલ આર કેપ્ટિકલ અબાઉટ ધ આઈડિયા ઓફ એસ્ટાબ્લિશિંગ હ્યુમન સેટલમેન્ટ ઓન માર્સ એ સમજે છે કે ઘણા બધા લોકોને કેમ એમ થાય છે કે મંગળ ગ્રહ પર આપણે સેટલ થવું છે ઇટ ઇઝ સેઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ હ્યુમનિટી વિલ એવર અચેમ્પ્ટ તમે અટેમ્પ્ટ નીકળો તો કાંઈ નહીં થાય બાકી જો તમે અટેમ્પ્ટ કરશો તો તમે કંઈ પણ કામ કરી શકો છો ચાઇનીઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની પણ વાત કરેલી આપણે કે લોકો બે હજાર ચાલીસમાં મોકલવા માગે છે ડચ લોકોની પણ વાત કરેલી Best Lenser, a 36-year-old Dutch entrepreneur, advertised for volunteers willing to embark on a one-way trip to Mars to set up a human colony. Advertisement Kareli Best Lenser He plans to foot most of the $4 billion bill by st staging global media event, with TV coverage of the entire enterprise, from the astronaut selection process to the pioneers' time on Mars.

કવરેજ મળશે એની વાત એલેન સોરી બેસ્ટ ડ્રોપ કરે છે તો કોલ્ડ માર્સ વેન હેઝ સિગ્નલ ઇટ ઇન્ટેન્ડ બાય પાર્ટનરિંગ વિથ લોકેજ માર્ટિન ધ કંપની કોન્ટ્રાક્ટેડ બાય નાસા ટુ બિલ્ડ સમ ઓફ ઇટ સ્પેસક્રાફ્ટ વી એમ ટુ ગેટ ટેર બાય ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈ સેઝ લેન્ડસ્ટ્રોપ કે અમે પણ બે હજાર પચીસ સુધીમાં આ સફર શરૂ કરીશું એમ મને વાત છે આઈ પોન્ટ આઉટ દેટ માર્સ

કે એવા પ્રોબ્લેમ્સ કાઢ્યા નથી કે જેનું અમે સોલ્યુશન ન કાઢી આપ્યું હોય ઇફ વાર્સ વેન ઇઝ સક્સેસફુલ જો એ સક્સેસફુલ ગયું ટ્વેન્ટી ફોર પીપલ વિલ બી સેન્ડ ટુ લાઈવ ઓન ધ રેડ પ્લાનેટ ચોવીસ લોકોને ત્યાં રેડ પ્લેનેટ પર મોકલીશું ધસ્ટ્રોન વીલ સેટલ ઇન ટુ એન્ડ ફિટેબલ પોન્ટ કન્ટેનિંગ અ બેડરૂમ લિવિંગ રૂમ ઓફિસ એન્ડ અ ફૂડ પ્રોડક્શન યુનિટ્સ વેર સે લેન્ડસ્ટ્રોક દે વિલ ગ્રો વેજીટેબલ પ્લાન્ટ્સ લાઈક એન્ડ ઇન્સેકસ

દે કેન ડૂ મોસ્ટ થિંગ્સ રિલેક્સ રિલેક્સેસન માટે એ લોકો આરામ કરવા માટે શાંતિ મેળવવા માટે પણ એ લોકો ત્યાં વે ડુ હિયર ઓન અર્થ ઇન્ડોર્સ જે ઇન્ડોર ગેમ્સ ટીવી જોવું ઇમેલ્સ કરવા વિડીયો વિડીયો કોલ્સ કરવા એ પણ કહી શકશે આ વે ચીપ ટુ માર્ચ મે સાઉન્ડ લાઈક સમથિંગ યુ વુડ નોટ વિશ ઓન યોર વર્સ્ટ એનિમી બટ મોર દેન ટુ હંડ્રેડ people applied from 140 countries during the first phase of the election the applicant pool has since been cut of 1058 candidates one way trip to mars may sound like something you would not wish on your worst enemy now, ना, ना एवं एक विचार है कि भाई मंगल ग्रह पर जावा फैसिलिटीज आपडरूम लीविंग रूम टीवी सुधी बड़ी सुविधाओं पहुंचाड़ी परंतु मोर देन टू हंड्रेड थाउजंड पीपल सॉरी टू लैक्स पीपल एप्लाइड फ्रॉम वन पॉइंट फोर्टी कंट्रीज ड्यूरिंग द फर्स्ट फेज ऑफ सिलेक्शन एक सौ चालीस कंट्रीज मैं રેપ્લિકન્ટ ફૂલ હેર સિન્સ બીન કટ ટુ એક હજાર અઠ્ઠાવન લોકોને કેન્ડિડેટ્સને કટ કરેલા છે એમોંગ ધેમ ઇઝ ડેનિયલ પોટર એમાંથી એક છે ડેનિયલ પોર્ટર અને ટ્વેન્ટી નાઇન ઇયર ઓલ્ડ ફાર્મર હેડ રિસર્ચન પીએચડી કેન્સર રિસર્ચ સ્ટુડન્ટ એટ ધ યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટર એક વાત કરે છે એમાંની એક વ્યક્તિની ડેનિયલ પોચર ઓગણત્રીસ વર્ષના છે જેમણે પીએચડી કેન્સર રિસર્ચ સ્ટુડન્ટ છે યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટરના હે

મારી સાથે વાત પણ નથી કરતા પણ તો પણ હું અમે એક્સપ્લેન કરવા ટ્રાય કરું છું કે મારું આ પિક્ચર મારું આ ડ્રીમ એક મોટું મારું એવું છે ઓલ્સો સી ઇઝ એક્સાઇટેડ અબાઉટ બિંગ પાર્ટ ઓફ ધ બિગેસ્ટ ઇવેન્ટ ઇન હિસ્ટ્રી ઇતિહાસની આ એક મોટી ઘટનાનો એક એ ભાગ બનવા જઈ રહ્યા છે એમને એમના પર પ્રાઉડ છે સી આર ધ લોર્ડ ઓફ સાયન્ટિફિક ક્વેશ્ચન ફોર ધ માર્સ ઓન વન ટીંગ લાઈફ ઓન માર્સ વિલ બી પ્રિટી હોરિબલ શું કે છે ઇઝ ધર નો વોટર ધેર ફોર લાઈવ ઓફ

શું જે સ્પેસ યુટ હશે એ આપણને રેડિયેશન ત્યાંના કિરણોમાંથી શું આપણને રક્ષા આપશે સ્ટીલ પોટર થિંગ્સ ધ રિયાલિટી ટીવી શો કુડ ડુ વિથ સમવન સમઇક હર આઈ એમ સાયન્ટિસ્ટ વિથ ધ પર્સનાલિટી ઓફ વ હેડ રેસર શું કે છે સ્ટીલ પોટર થિંગ્સ ધ રિયાલિટી ટીવી શો કુડ ડુ વિથ સમવન સમઇક હર I am scientist with the personality of a hairdresser. I am a scientist with the personality of a hairdresser. I Liu. a 23 year old PhD student with a astrophysics and space research group at the University of Birmingham. is also on the Mars one longest mankind hasn't set foot on the moon since 1972. બીજાની વાત કરે છે પહેલાં ડેનિયલ પોર્ટરની વાત કરી ઓગણત્રીસ વર્ષના જે છે હવે નિગી લ્યુ ત્રેવીસ વર્ષના પીએચડી સ્ટુડન્ટ વિથ ધ એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ રિસર્ચ ગ્રુપ ક્યાં છે ને બર્મિંગ ગામ યુનિવર્સિટીમાં હેઝ એન સેટ ફૂટ ઓન ધ મૂન સિન્સ નાઇન્ટીન સેવન્ટી ટુ બે ઓગણીસો બોતેર સુધી લખોએ ચંદ્ર પર પગ પણ નહોતો મૂક્યો જેસ મિશન વુડ બી હેવ સિમિલર ઇફેક્ટ ઓન પીપલ્સ ઇમેજિનેશન આ મિશનથી લોકોને ઇમેજિનેશન પર પણ અસર કરશે

જે ઓછા લોકોને મળે છે એ એવું કહે છે હું વુડન્ટ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ ધેટ અને કોને આનું ભાગ બનવું ન ગમે પ્લેન્ટી ઓફ પીપલ આઈ રિપ્લાય પોઈન્ટ આઉટ દેટ માર્સ વન ઇઝ વન વન વે મિશન કંપનીઝ વિલ ડેવલપ વેઝ ઓફ ગેટિંગ બેક સી એક્સપ્લેન્સ કોકને એવું લાગે છે આ વન વે મિશન છે પોચા પછી જીવશે પાછા આવશે કે નહીં કાંઈ નક્કી નથી કઈ રીતે થશે કે નહીં પોસિબલ છે કે નહીં ખબર નથી વન એમ્બિશન છે બસ પહોંચાડી દેવાનું કંપનીઝ વિલ ડેવલપ વિલ ડેવલપ વેઝ ઓફ ગેટિંગ બેક એક્સપ્લેન પણ કંપની જે છે જ્યાંથી અમે જઈએ છીએ એ લોકો પાછળ લઈ આવવાનું પણ કામ કરશે એનો પણ ડેવલપમેન્ટ કરશે બટ અ પ્રોજેક્ટ ઇઝ સ્ટીલ અ લોંગ વે ઓફ હજી આ પ્રોજેક્ટ ઘણો લાંબો જ આઈ થિંક માર્ચ વન વિલ હેપન બટ નોટ ઓન ધ ટાઈમ સ્કેલ દેટ આર સિંગ બટ આઈ ડૂ થિંક વી ગોટ ટુ માર્સ ઇન માય લાઈફ ટાઈમ તો કહે છે કે આ એ કહે છે કદાચ તો મેં ન પૂછ્યું કે બે હજાર પચીસ કીધું હોય બે હજાર પચાસ કીધું હોય કદાચ ત્યારે ન પહોંચીએ બે હજાર ચોવીસ પચીસ ત્રીસ જે કીધું છે પરંતુ ભવિષ્ય મારાખી લાઈફમાં એક વાર તો આમાં હું પોસિબલ થશે આમાં હું જઈ શકીશ એવું કે છે ઇઝ ઓલ અબાઉટ ડેસ લેક્ચર્યુ ધ નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ થેન્ક યુ ફોર લિસનિંગ હેવ અ નાઇસ ડે